डभोई तालुका पेंशनर मंडल द्वारा 47मी वार्षिक साधारण सभा योजाई। डभोई कानम लेवा पटेलवाड़ी खाते डभोई तालुका पेंशनर मंडल ने 47मी वार्षिक साधारण सभा मळी, जेमा मुख्य मेहमान तरीके डभोईना धारासभ्य शैलेशभाई मेहता खास उपस्थित रहा हता। प्रमुख द्वारा वार्षिक हिसाबों रजू कराया। आ प्रसंगे सीनियर सभासदोनू साल ओढ़ाड़ी सन्मान करायू। डभोई तालुका में कार्यरत तालुका पेंशनर मंडल ने डभोई कानम लेवा पटेलवाड़ी खाते 47मी वार्षिक साधारण सभा आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे डभोईना धारासभ्य शैलेशभाई मेहता खास उपस्थित रहा हता। मुख्य मेहमान तरीके उपस्थित महानुभावों द्वारा दीप प्रागट्य करी सभानो प्रारंभ करायो हतो। तो आ प्रसंगे प्रमुख ठाकोरभाई प्रागजीभाई पटेल द्वारा वार्षिक हिसाबो रजू कराया हता। मुख्य मेहमान तरीके धारासभ्य शैलेशभाई मेहता सहित शशिकांतभाई पटेल, जिला शिक्षण समितिना चेरमेन वकील अश्विनभाई पटेल, वडोदरा पेन्शनर मंडल प्रमुख कांतिभाई पटेल, मंत्री चंदुभाई जोशी, सीजी राणा तेमज गुजरात पेन्शनर मंडल प्रमुख निर्मल सिंह राणा खास उपस्थित रहा हता। उपप्रमुख कुमुद चंद्र जोशी, महामंत्री राजेंद्र पुरोहित द्वारा मेहमानोनु स्वागत करायु हतु। सभा दरमियान 70-90 वर्षना पेन्शनर सभासदोनु साल उड़ाड़ी सन्मान करवामां आव्यु हतु, साथे दाताओनु पण सन्मान करवामां आव्यु। वडोदरा जिला खेड़ौनी मंडल डभोई हस्तक नी आर्ट्स एंड साइंस कॉलेज ना विदाय थता विद्यार्थियों के जो बीए बीएससी एमएससी सेल्फ फाइनांस बीएससी सेल्फ फाइनांस एमएससी તેઓનો આજ રોજ વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો। ઘણા બધા વિદ્યાર્થીઓએ લાસ્ટ યરમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ મેળવ્યા હતા, જે દાતાઓ લાભાર્થી તરીકે તેઓને આપેલા હતા, તેઓને પણ આજરોજ અહીંયા આપવામાં આવ્યા। આમ પંચ પ્રકલ્પ કાર્યક્રમ દરમિયાન એક ગાર્ડનનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સમગ્ર કોલેજીસની અંદર ખૂબ વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે એ દિશામાં ટ્રસ્ટી મંડળ હંમેશા તત્પર હોય છે, અને એટલો જ ઉત્સાહિત મારી આ કોલેજનો પ્રાધ્યાપક સ્ટાફ મિત્રો અને એટલો જ સહકાર વિદ્યાર્થીઓનો પણ હોય છે। તો આ સુમેળભર્યા વાતાવરણમાં સૌ વિદ્યાર્થીઓએ અહીંયા તેઓનું ફાઇનલ યર પૂર્ણ કર્યું, અને સ્વાભાવિક છે કે તેઓને ખૂબ સારી રીતે વિદાય આપવી જોઈએ। આ કેમ્પસની અંદર સતત કેમ્પસ ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવે છે। કેમ્પસની ગરિમા એટલી વધુ છે અને એની વેલ્યુ પણ એટલી છે કે કંપની જાતે જ અહીંયા આવી ને ડાયરેક્ટ પ્લેસમેન્ટ કરી ને વિદ્યાર્થીઓને જોબ આપતી હોય છે। આવતીકાલે એલેમ્બિક કેમિકલ વાળા પણ અહીંયા ડાયરેક્ટ પ્લેસમેન્ટ માટે આવી રહ્યા છે, અને 15 તારીખે KLM કંપની પણ અહીંયા આવી રહી છે। આમ વિદ્યાર્થીઓના હિતમાં ઘણા બધા કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓની કારકિર્દી કેમ આગળ વધે એ દિશામાં આ સમગ્ર ટ્રસ્ટી મંડળ અને કોલેજના પ્રાધ્યાપકગણ સૌ સ્ટાફ મિત્રોની એક જ નેમ છે કે આ કોલેજનો વિદ્યાર્થી ખૂબ આગળ વધે અને તેની કારકિર્દી બનાવે। અને વિદ્યાર્થીઓને ફરી વખત હું આપના માધ્યમ દ્વારા આ આવનારા દિવસો તેઓના ખૂબ સારી રીતે તેઓની લાઈફ નીવડે આગળ અને તેઓની કારકિર્દી બને એ જ અભ્યર્થના ભારત માતા કી જય કરવી। વિદ્યાર્થીઓના હિતમાં આવનાર દિવસોમાં બીજા 3 નવી કોલેજો અમે ચાલુ કરવા જઈ રહ્યા છે, કે જે આ જે કેમ્પસ છે એમાં એક નવા પીછા સમાન હશે અને વિદ્યાર્થીઓને બહાર ન જવું પડે એ રીતે અમારું ટ્રસ્ટી મંડળ વિચારતું હોય છે। અને આ કેમ્પસ જે છોડવાનો એ લોકોને એક જે છેલ્લે દિવસે જે એ લોકોને એક દુઃખ થતું હોય છે એ દુઃખ ન થાય અને સતત આ કેમ્પસમાં વિદ્યાર્થી રહે એ દિશામાં અમારી નિયમ હોય છે અને એ દિશામાં અમે આગળ વધતા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।